हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। पूजा विद्यालय में आपनु हार्दिक स्वागत है। धोरण 3 प्रकरण 14 अने आ गणित विषय है। आ रुपया अने पैसा हूँ समझाव, जरीक ध्यान आपजो मित्रों, एटले तमने खबर ज पड़शे। हवे आमां जोड़का जोड़वाने छे, एक बाजू रुपया छे, एक बाजू पैसा छे। ने अत्यारे छूटा पैसाने तो बधाने ज खबर पड़ती होय छे मित्रों, અને એમાં તો નાના છોકરાને છૂટા પૈસા તરત ખબર પડે છે। રબર પેન્સિલ જાતે લાવે, કેટલી બધી વસ્તુઓ જાતે જાતે લાવે છે। તો આ પહેલા નંબરમાં જુઓ, 1 રૂપિયા છે, તો એનો સિક્કો 1 રૂપિયાનો ક્યાં છે? અહીંયા આગળ બધા ઇંગ્લિશ હોય છે, એટલે તો અમે પહેલેથી તમને ઇંગ્લિશ ભણાવીએ છે, ખરું ને મિત્રો? તો ઇંગ્લિશ અંક આપણને આવડવું જોઈએ, કારણ કે રૂપિયા પૈસામાં તો ઇંગ્લિશ જ હોય છે। એટલે 1 તો તમને આવડે જ છે, એટલે 1 લખેલું હોય ત્યાં આગળ જોડકું જોડવાનું। નંબર 2માં 2 રૂપિયાની નોટ છે, એટલે 2 કહેવાય, તો 2 રૂપિયા એટલે અહીં 2 લખેલું હોય ઇંગ્લિશમાં, ત્યાં આગળ આંગળી મૂકી અને જોડકું જોડવાનું, એટલે ગો આવશે બીજામાં। નંબર 3માં આ છે 5 રૂપિયાની નોટ, નાનો કલર લીલો છે, બરાબર? તો 5 રૂપિયાનો સિક્કો મળે જ છે, આપણને ખબર છે કે 5 રૂપિયાનો સિક્કો ક્યાં છે? તો અહીં 5 લખેલું છે, એટલે 1 2 3 4 5, જો તમને ના ખબર પડે તો એવું 5 ગણી લેવાનું, એટલે તમને ખબર પડી જાય, બરાબર? એટલે આવશે કો। નંબર 4માં આ 20 રૂપિયાની નોટ છે, તો આપણે 20 કહીએ, તો 20 રૂપિયાની ક્યાં આવે, બરાબર? તો અહીંયા આગળ આપણે છૂટા પૈસા લેવા પડે, 10 5 15 5 20, એટલે 20 રૂપિયા થશે, બરાબર મિત્રો? અહીં છૂટા છૂટા આપે, કારણ કે 20ના સિક્કા હોતા જ નથી, 10 10ના હોય છે, બરાબર? એટલે 4 આવશે। અહીંયા આગળ આ છે 10 રૂપિયાની નોટ, તો 10નો તો સિક્કો મળે છે, બરાબર ને મિત્રો? ચાલો નંબર 2માં રૂપિયા ગણો અને લખો, તો આપણે રૂપિયા ગણી લઈએ। પહેલાંમાં કેટલા રૂપિયા થાય? તો 100 રૂપિયા છે, અને પછી 1 રૂપિયો છે, એટલે 101 રૂપિયા થાય, બરાબર મિત્રો? 50 50 પૈસા 1 રૂપિયો થાય, એટલે અહીંયા આગળ 101 રૂપિયા થાય। પછી અહીંયા આગળ આપણે ટોટલ ગણ્યું તો 16 રૂપિયા થાય છે। નંબર 3માં કેટલા રૂપિયા થાય? તો ટોટલ મારો 100 રૂપિયા, 5 રૂપિયા, 5 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયા અને 1 રૂપિયા, એટલે કેટલા થાય? 177 રૂપિયા થાય છે, બરાબર મિત્રો? નંબર 4માં જુઓ, હવે આપણે અહીંયા આગળ જોઈએ કે 77 રૂપિયા થાય છે બધા ગણીને। તમે કાઉન્ટ કરશો એટલે ખબર પડશે, કાઉન્ટ એટલે પ્લસ પ્લસ કરવાના અને સરવાળો કરવાનો, એટલે ખબર પડી જાય કે 77 રૂપિયા થાય, બરાબર? તો 5માં જોજો, 192 રૂપિયા થાય બધા, એટલે નોટ જુદી જુદી મૂકવાની, વધતા વધતા કરતું જવાનું, અને પછી પૈસા પૈસા વધતા કરવાના, એટલે ખબર પડે, એટલે 192 થાય છે। અને નંબર 6માં કેટલા થાય છે? 686 રૂપિયા, બરાબર? તો 686 નંબર 3, બરાબર? અને 6ઠામાં આપણે 686 રૂપિયા થાય છે, બરાબર? હવે 7માં જુઓ, અહીંયા ઘડી 37 રૂપિયા। ચલો નંબર પ્રશ્ન 3 છે, નીચે આપેલી વસ્તુની કિંમત કયા કયા નોટ સિક્કા વડે ચૂકવશું, તેની નીચે ખરાની નિશાની કરવાની। મિત્રો, આપણે પૈસા લઈ જઈએ તો એટલા જ પૈસાની વસ્તુ મળે, આપણે કોઈ ઉધાર ન આપે, એટલે આપણે જોવું પડે કે આપણે જે પૈસા લઈ ગયા એટલામાં જ બધી વસ્તુ ખરીદે। હવે 9 રૂપિયાની આ ચોપડી છે, બરાબર? તો આપણે ખરીદવાની છે, તો આપણે કેટલા આપીશું? 5 રૂપિયા આપીશું, 2 રૂપિયા અને 2 રૂપિયા, એટલે 9 થઈ ગયા, એટલે 9 આમાં ખરું કરવાનું, 5માં 2 2માં, બરાબર? હવે આ 18 રૂપિયા છે, 18 રૂપિયાની ખરીદી કરવા માટે આપણે 10 રૂપિયા, 5 રૂપિયા એટલે 15, 2નો સિક્કો એટલે 16 17, અને 1 રૂપિયા હજુ આપીશું, એટલે 18 રૂપિયા થઈ જાય। હવે 15 રૂપિયાની આ શું છે? બોલપેન, તો આમાં 10 રૂપિયા આપીશું, અને પછી 5 એટલે 15 રૂપિયા થઈ ગયા મિત્રો, છૂટા બહુ આપવાની જરૂર નથી। હવે કંપાસ 26 રૂપિયાનો થાય છે, બરાબર? અને કિંમત જોવાની આપણે, તો 20 રૂપિયાની નોટ આપીશું, પછી 5 રૂપિયા એટલે 25 રૂપિયા થઈ ગયા, અને પછી 1 રૂપિયો આપીશું, એટલે 25 ને 1 26। ચલો હવે ચોકલેટ 1ના 50 પૈસા છે, તો આપણે 2 રૂપિયાની નોટ આપીશું, કેટલા આપીશું? નોટ 2 રૂપિયાનો સિક્કો આપીશું, કારણ કે 4 આપણને લેવાની છે। નંબર 4, નીચેની વસ્તુઓ ખરીદીમાં સામે દર્શાવેલા સિક્કામાં કયા કયા સિક્કા આપશે, તેની નીચે ખરાની નિશાની કરો। ચલો 2 રૂપિયા ને 50 પૈસા, તો આપણે 2 અને 50 પૈસા લખીશું, શું કરીશું? 2 અને 2 નો સિક્કો આપીશું અને 50 પૈસાનો। હવે 4 રૂપિયા ને 50 પૈસા આપવાના છે, તો આપણે શું કરીશું? 2 વત્તા 2 વત્તા 50, એટલે 2 ને 2 4 4 ને 1 5, બરાબર? 50 પૈસા છૂટા, એટલે આપણે ક્યાં લખીશું? પૈસામાં લખીશું, પૈસા
રૂપિયા રૂપિયામાં લખી દો ને પૈસા પૈસામાં, એનો પૈસા અને રૂપિયામાં બહુ જ ફરક છે મિત્રો, ધ્યાન આપજો. ચલો નંબર ત્રણમાં બે રૂપિયા બે ચોકલેટના છે બરાબર, તો એક એક રૂપિયા આપીશું એટલે બે રૂપિયા થઈ ગયા. હવે 17 રૂપિયાની બોલ પેન છે તો આપણે કેટલા આપીશું? અહીંયા આગળ 17 એટલે 10 રૂપિયાની, 10 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાનો સિક્કો, એટલે 17 રૂપિયા થઈ ગયા મિત્રો. નંબર 5માં ચિત્રના આધારે જવાબ લખો. અહીંયા આગળ જુઓ બોલ પેન 3 રૂપિયાની છે, પછી નેલ કટર 10 રૂપિયાનું, સ્કેલ 5 રૂપિયાની, પછી સોપ આ 6 રૂપિયાનું છે બરાબર, અને કાસ્કી 2 રૂપિયાની અને ચોકલેટ 1 રૂપિયાની. 3 બોલપેનની કિંમત કેટલા રૂપિયા થાય? તો આપણે અહીંયા આગળ જોઈ લઈએ કેટલા થાય, 3 × 9 તો 9 રૂપિયા થાય બરાબર. હવે રૂપિયા 10માં સૌથી વધુ કઈ વસ્તુ મળશે? તો ચોકલેટ. તો કેટલા 9? તો 10 9. એક નેલ કટર અને એક સાબુ ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે? તો 16 રૂપિયા આપવા પડે. બે માપપટ્ટી અને બે કાસ્કા ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે? 14 રૂપિયા આપવા પડે. જો તમારી પાસે 30 રૂપિયા હોય અને ચિત્રમાં બધી જ વસ્તુનો એક એક ખરીદો તો તમારી પાસે કેટલા રૂપિયા વધે? ખાલી 3 રૂપિયા. નંબર 6માં જુઓ, 4 બોલપેન અને 2 સાબુ ખરીદો તો કેટલા રૂપિયા આપવા પડે? તો 24 રૂપિયા. ચલો નંબર 2 આપણે જોઈ લઈએ કે 2 રૂપિયાની પેન્સિલ છે, 5 રૂપિયાની બોલપેન છે, 15 રૂપિયાનું આ શું છે બુક, અને 12 રૂપિયાની ચોપડી અને 20 રૂપિયાનો કંપાસ. ચલો 5 પેન્સિલના કેટલા રૂપિયા થાય? આપણે ખબર છે 2 પેન્સિલ છે તો 2 × 5 ખોલીએ એટલે 5 × 2 = 10 બરાબર મિત્રો, મેં કરીને જ આપેલી છે. હવે પહેલાં 4 બોલપેન લખ્યું હોય તો 4 લખી દેવાનો, ગુણાકાર કરીને આપણે કેટલી લેવાની કીધી? તો 4 બોલપેનના કેટલા રૂપિયા થાય? તો 4 × 5 કરીએ એટલે 4 × 25 = 20 તો 20 રૂપિયા થાય. અહીંયા આગળ 2 પુસ્તક, તો 2 પહેલાં લખી દેવાના, ગુણાકાર કરવાનું, અને પુસ્તકની કેટલી કિંમત છે એ લખી દેવાની, તો કેટલી છે? 15. તો 15 × 2 = 30 સિમ્પલ, પણ ઘડિયા મોડે જ રહીએ ખરું ને. નંબર 4માં જુઓ, 3 નોટબુકના કેટલા રૂપિયા થાય? તો 3 લખી દેવાના. નોટબુકની કિંમત કેટલી છે? 12 રૂપિયા. તો 12 × 3 = 36 તો 36 રૂપિયા થાય. 2 કંપાસ પેટીના કેટલા થાય? તો પહેલાં બગડો લખી જ દેવાનો, 2 કંપાસ એટલે બગડો લખીને ગુણાકાર કરીને કંપાસની કિંમત કેટલી? તો 20 રૂપિયા. તો 20 × 2 = 40 પતી ગયું. ચલો 2 પેન્સિલ અને 2 બોલપેન કુલ કેટલા રૂપિયા થાય? તો 2 પેન્સિલ લેવાની તો 2 રૂપિયાની છે બરાબર, 2 × 2 = 4 થશે પેન્સિલના, અને 2 શું લેવાનું છે આપણે? બોલપેન, તો એના 5 રૂપિયા. તો 5 × 2 = 10 તો 10 × 4 = 14 તો 14 રૂપિયા થાય. ચલો 1 પુસ્તક અને 2 નોટબુકો કુલ કેટલા રૂપિયા થાય? તો 1 પુસ્તક કેટલાનું છે? 15 રૂપિયાનું, અને 2 નોટબુક કેટલાની છે? તો એ 1 નોટબુકના 12 થાય, તો 2ના કેટલા થાય? તો 24. તો એનો સરવાળો કરવાનો, 15 + 24 તો 39 થાય મિત્રો, તમને ખબર પડી. ચલો હવે આ રૂપિયા પૈસાની સમજૂતી છે, હું તમને એક દાખલો શીખવાડું છું અને બીજા દાખલા તમારે જાતે ગણવાના છે. તો હું સમજૂતી આપું છું રૂપિયા પૈસાનો મૌખિક હિસાબ. 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. આ સૂત્ર તમે ધ્યાનમાં રાખશો અને બરાબર મગજમાં રાખી દેશો તો તમને ક્યાંય અઘવડ નહીં પડે બરાબર. 50 પૈસા વત્તા 50 પૈસા 1.50 રૂપિયા બરાબર 1 રૂપિયો વત્તા 50 પૈસા બરાબર. ટેપ બાય ટેપ તમે જો ઉતરશો તો તમને તરત જ દાખલા ગણતા આવડશે. 100 પૈસા બરાબર કેટલા છે? વત્તા 50 પૈસા. આમ 1.50 રૂપિયા બરાબર 150 પૈસા કરવાના. આ જ રીતે 2.50 પૈસા તો 250 પૈસા અને 3.50 પૈસા રૂપિયા બરાબર 350 પૈસા. ચલો પૈસામાં રૂપાંતર કરો. આ 6ઠું છે બરાબર. 2 રૂપિયા એટલે 200 પૈસા થાય. 6 રૂપિયા એટલે 600 પૈસા થાય. 9.50 એટલે એને ભેગા કરવાનું તો 950 પૈસા થાય. અને 24 રૂપિયા 50 પૈસા તો 2,450 પૈસા થાય. અને 9માં 42.50 છે તો આપણે એને ભેગું કરી દેવાનું એટલે 4,250 પૈસા થાય. અને 11માં 35.25 તો 3,525 પૈસા થાય. ચલો અહીંયા આગળ જોઈએ, પણ જોઈને ગભરાવાની જરૂર નથી, ખાલી ભેગું કરી દેવાનું અને પૈસા બોલી જવાનું બરાબર ને મિત્રો. તો 4.50 તો 450 પૈસા થાય. 7.50 તો 750 પૈસા થાય. 15.50 તો 1,550 પૈસા થાય. હવે 30 રૂપિયા છે
તો એમાં બે બગડા મૂકી દેવાના, બરાબર ને, પૈસાના, એટલે 3000 પૈસા થઈ જાય. એકદમ સિમ્પલ છે. ચલો નંબર 10માં જોઈએ, 51,50, તો 51,5150 પૈસા થાય, અને 12માં 4875 રૂપિયા થાય. હવે 7માં રૂપિયામાં રૂપાંતર કરો. હવે આની અંદર શું કરવાનું, પહેલાં બે સંખ્યા કાઢી મૂકવાની સાઈડમાં જમણી બાજુએ, એટલે આપણે પૈસા થઈ જાય અને પોઈન્ટ મૂકી દઈએ, અને જે વધે ત્રીજો વધતું જાય ત્યાં આગળ આપણે રૂપિયા બોલતું જવાનું. એકદમ સિમ્પલ છે, કશું જ નથી, તમને ખાલી જગ્યા ભરતામાં સેજે વાર નહીં લાગે. ચલો અહીંયા આગળ 3 સંખ્યા આપીએ, 3, 7, 5, એટલે કે 375 પૈસા. હવે શું કરીએ, આપણે એકમની સંખ્યા કાઢી નાખીએ, બે સંખ્યા કાઢી નાખીએ, એટલે 75ને અલગ કરી દઈએ જમણી બાજુ, એટલે કેટલા વધ્યા મિત્રો, 3. તો 3 રૂપિયા 75 પૈસા બોલાય. શું બોલાય? 3 રૂપિયા 75 પૈસા બોલાય, બરાબર. રૂપિયામાં રૂપાંતર થઈ ગયું ને. હવે 500 પૈસા, તો આપણને ખબર છે કે 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 5 રૂપિયા 500 બરાબર કેટલા થાય, તો 5 રૂપિયા બરાબર. ચલો 810 પૈસા, તો 8 રૂપિયા અને 10 પૈસા થાય. બે સંખ્યા આવે એટલે પોઈન્ટ મૂકી દેવાનું. અહીંયા આગળ 6 રૂપિયા 45 પૈસા, અહીં 1000 છે તો 10 રૂપિયા થશે. કેટલા થશે? 10. બે શૂન્ય સાઈડમાં મૂકી દો એટલે 10 રૂપિયા થાય. હવે 400ને નહીં આવું, તો 90ને આપણે એક સાઈડે મૂકીએ એટલે 4 રૂપિયા થઈ જાય. 4.90. અહીં બીજું જુઓ, 4.50 એટલે 450 પૈસા થાય, બરાબર. અહીં આગળ નંબર 2માં જુઓ, 900 પૈસા, તો એના રૂપિયામાં આપણે શું કરીશું, 9 રૂપિયા થશે. 4માં 725, તો 7 રૂપિયા 25 પૈસા. 6માં જુઓ, 2.55 પૈસા, તો 2 રૂપિયા અને 55 પૈસા બોલાય. અહીંયા આગળ 8, તો 905 પૈસા, તો આને છૂટું કરવાનું, 9.50 પૈસા બરાબર, 9 રૂપિયા અને 50 પૈસા લખવાનું. અહીંયા આગળ 10માં 5 રૂપિયા અને 20 રૂપિયા, એટલે વચ્ચે પોઈન્ટ કરવાનું, 8 રૂપિયા અને 50 પૈસા, તો 8 રૂપિયા અને 50 પૈસા. નંબર 8માં સરવાળા કરવાના છે મિત્રો. અહીંયા આગળ સરવાળા જુઓ, વધી આવે છે. એકમની વધી હંમેશા દશકમાં જાય, દશકની વધી 100માં જાય, અને 100ની વધી 1000માં જાય. જો કે તમને હજુ 1000 સુધીની સંખ્યા એ નથી, 100 સુધીની જ છે, એટલે ધ્યાન રાખજો. વધી આપતા આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે કેવી રીતે એને જમાડ્યા વગર મોકલતા નથી ને, એવી જ રીતે જેના ઉપર વધી આવે એ વધી ગણતરીમાં લેવાની જ, નહીં તો તમારો દાખલો ખોટો પડશે, બરાબર. ચલો હવે તમને સમજણ પડી જશે, હું શીખવાડું. એ 7 રૂપિયા 50 પૈસા અને 2 રૂપિયા 50 પૈસા, આનો સરવાળો કરે, એકમનો સરવાળો કરવાનો અને વધી આગળ આગળ વધતું જવાનું. ચલો 0 0 5 5 10, તો મેં એકમમાં 100 મૂક્યું અને 100ના જગ્યાએ મેં 1 મૂક્યું છે. ધ્યાન આપજો મિત્રો, 7 ને 1 8, 8 ને 2 10, તો 10 રૂપિયા થશે એના 0 પૈસા, બરાબર. નંબર 3માં જુઓ, 5 રૂપિયા અને 9.50 પૈસા, બરાબર. તો 0 0 5 5 સરવાળામાં તો આપણે એ જે સંખ્યા હતી એ મૂકી દેવાય, પણ બાદબાકીમાં બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે 0માંથી 5 ન જાય એવું થાય. એટલે આ સરવાળો છે કે શું છે એ મગજમાં રાખવાનું, બરાબર. તો 5 ના 5 વધી અહીં ક્યાંય નથી, અને 9 ને 5 કેટલા થાય, 14, તો 14 રૂપિયા 50 પૈસા. અહીં ચોથું જોઈ લો, 6 50 3 50, બરાબર. તો આનો સરવાળો કરો, 0 0 5 ને 5 10. જો હું વધી દશકમાંથી 100માં લઈ જઉં છું અને 100માં વધી મૂકીને 6 ને 1 7 પહેલાં ગણી લો, બરાબર. 7 8 9 10, એટલે 10 રૂપિયા થાય, રૂપિયા પૈસાનો હિસાબ, બરાબર. તમને ખબર તો પડી જ ગઈ, હવે આ દાખલા તમારે ગણવાના છે, બરાબર. હવે બાદબાકીમાં જોઈ લો, અહીંયા આગળ બાદબાકી સરવાળો તમે શીખવાડ્યો, પણ રૂપિયા પૈસાનો હિસાબ બાદબાકીમાં. હંમેશા આપણી પાસે જેવી રીતે આપણી પાસે પૈસા નથી, બરાબર, 5 રૂપિયા છે ને, 10 રૂપિયાનું આપણે શાક લીધું, તો 5 રૂપિયા ક્યાંથી લાવીશું? તો કોઈના પણ ઘરે આપણે જઈએ તો એ લોકોને આપણને 1 રૂપિયા 2 રૂપિયા એવા ન આપે, કેટલા આપે? 10 રૂપિયા. એટલે 10 રૂપિયાનો હિસાબ હર કરે. એટલે આપણે જો એકમમાં સંખ્યા ન જતી હોય તો દશક પાસેથી રૂપિયા લેવા, દશક પાસે પૈસા ના હોય તો 100માં જવાનું, 100 પાસે પૈસા ના હોય તો આપણે ક્યાં જવાનું? 1000માં, બરાબર મિત્રો. તો હું આ સમજાવી દઉં છું, બરાબર. 43 રૂપિયા 00 પૈસા અને 24 રૂપિયા અને 50 પૈસા છે, તો 0 0 જ આવશે, એટલે એમાં વધઘટ થતી ને. આ બાદબાકી છે મિત્રો, ધ્યાન આપજો. હવે 0 છે અને 5 રૂપિયા,
હવે આપણી મમ્મી પાસે રૂપિયા નથી અને શાક 5 રૂપિયાનું લઈ લીધું, લેવું તો જરૂરી જ છે, હવે એને ક્યાંથી પૈસા આપે? તો આપણી મમ્મી શું કહેશે? બાજુવાળા પાસે જશે, એટલે કે સોવાળા પાસે જશે, અને એને કહેશે મને આપો ને, પણ 10 ખાલી જગ્યા થાય ને 10 રૂપિયા અપાય, બરાબર? દશક, એને દશકવાળે આપણે દાખલા કહીએ. તો અહીંયા આગળ એ શું કરશે? બાજુવાળા 3 ઉપર 2 મૂકશે, એટલે 10 રૂપિયા તો ગયા જ, એટલે 3 ઉપર 2 મૂકશે, અને એ 10 રૂપિયા લઈને આપણે ઘરે આવીશું. તો આપણે 5 ઉપર 10 મૂકીશું, અને 10 માંથી 5 જાય તો કેટલા વધે? 5, બરાબર? વધઘટ થઈ ગઈ, બરાબર. ચલો હવે 3 માંથી તો 4 જતા નથી, બાજુવાળાના ઘરે થોડીક ખોટ પડી, એટલે એ કોણ જે કોની પાસે જશે? બાજુવાળા પાસે, 4 પાસે જશે, મને 10 રૂપિયા આપો ને અત્યારે, એટલે 3 માંથી તો 4 જાય ને, રૂપિયા તો ઘટે જ છે, તો શું કરશે? બાજુવાળા પાસે જશે. હવે 4 ઉપર 3 મૂકશે, અને બાજુવાળાના ઘરેથી કેટલા આવશે? 10 રૂપિયા, એટલે કે એકમ, દશક, 100 અને 1000 પાસેથી લઈ આવશે, અને 10 કો લઈ, અને આપણી પાસે જે પૈસા છે 10 ને 2 12, એટલે મિત્રો ધ્યાન રાખજો, ભેગા કરી દેવાના, એટલે 12 રૂપિયામાંથી 4 જાય તો કેટલા વધશે? 8, અને 3 માંથી 2 જાય, હવે આગળ તો સંખ્યા બોલાતી જ નથી, એટલે 3 માંથી 2 જાય તો 1 વધે, બરાબર મિત્રો? આ બાદ એ તો હું છોડતી જઈશ. ચલો સર 9માં જુઓ, સરવાળા કરો, બરાબર? અત્યારે મેં તમને સરસ મજાના સરવાળા શીખવાડ્યા, તો 0 0 5 ને 5 ને 5 ને 3 કેટલા કહેવાય? 8. હવે રૂપિયા પૈસા 4 રૂપિયા 50 પૈસા, 4 રૂપિયા 50 પૈસા, 0 0 5 ને 5 10 બધી પડી 1, 4 ને 4 8 ને 1 9, બરાબર મિત્રો? 3માં જુઓ, 0 0 5 ને 5 10, 10 ને 0 વધી પડી 1, 6 ને 1 7, 7 ને 2 14, બરાબર? હવે મિત્રો 0 0 ને 5 ના 5 સરવાળામાં તો એને જ મૂકવાનો, 5 ના 5 અને 1 ને 1 2, એટલે 25 રૂપિયા ને 50 પૈસા જવાબ આવે. મિત્રો આગળ દાખલા મેં સમજાયા છે, એટલે આ દાખલા બધા તમારે પૂરા કરવાના છે. ચલો બાદ બાકી કરો નંબર 10ના, બરાબર? બાદ બાકી મેં તમને 10 તો કેવો લેવાનો એ મેં તમને શીખવાડ્યું, એટલે તમારી જાતે ગણવાના છો બકા, એટલે ધ્યાન આપજો. ચલો તોય હું તમને 4 સમજાવી દઉં છું. 0 0 5 માંથી 5 જાય 0, ને 8 માંથી 4 જાય તો 4, એટલે જવાબ શું આવશે? 4 રૂપિયા, બરાબર? અહીંયા ગણી 9 50 અને 6 રૂપિયા, તો અહીં 0 0 5 ના 5 ઉપર 5 છે એટલે હું, અને 9 માંથી 6 જાય તો 3, અહીં 0 0 5 માંથી 5 જાય 0, 7 માંથી 3 જાય તો 4. અહીંયા ઘડી જુઓ 10 કો લેવાનું વારવાર, 0 0 5 ના 5 અને 0 માંથી 2 ના જાય, એટલે બાજુવાળાના ત્યાંથી કેટલા જાય? 1 ઉપર 0 મૂકીને ત્યાંથી 10 કો લઈ ગયા, એટલે 10 રૂપિયા જ છે, આપણી પાસે રૂપિયા નથી, એટલે 10 માંથી 2 જાય તો 8 વધે. મિત્રો હવે આગળના દાખલા તો તમારે સમજાવવાના, લખીને સમજૂતી આપવાની છે, અને સરસ મજાના દાખલા ગણવાના છે. નંબર 11માં જુઓ, દાખલા ગણો. હવે આ વ્યવહારિક દાખલા છે. નીમા પાસે 59 રૂપિયા 50 પૈસા હતા, અને ચિંતને તેને 16 રૂપિયા 50 પૈસા આપ્યા. હવે નીમા પાસે કુલ કેટલા થાય? જ્યારે પણ કુલ બોલાય ત્યારે મિત્રો સરવાળો કરવાનો, બરાબર? તો 49 50 નીમા પાસે હતા, અને 16 રૂપિયા 50 ચિંતને આપ્યા, તો તેની પાસે વધ્યા કે ઘટ્યા? તો વધ્યા, તો 76 રૂપિયા થયા, બરાબર? તો નીમા પાસે કુલ રકમ થઈ 76, બરાબર? મહેન્દ્ર પાસે રૂપિયા 75 હતા, જૂનું બેટ વેચ્યું, તેના 70 રૂપિયા અને 75 પૈસા મળ્યા. હવે મહેન્દ્ર પાસે કુલ કેટલા થયા? કુલ આવે એટલે તરત જ આપણે સરવાળો કરવાનો. પણ મિત્રો યાદ રાખજો કે જો પૈસાનું ખાનું ખાલી હોય તો 75 કીધા, એટલે આપણે 75 ખાલી રૂપિયાનું નહીં કરવાનું, એની જોડે પૈસાનું ખાનું કરી જ રાખવાનું, કારણ કે એને બેટ વેચ્યું તો પૈસા આવ્યા છે, એટલે આપણે એ ધ્યાન રાખવાનું, બરાબર? હવે આમાં પણ સરવાળો જાય, એટલે 75 રૂપિયા ને 17 50 તો કેટલા થાય? 92 રૂપિયા 50 પૈસા. ચલો મિત્રો આગળ મેં તમને કીધેલા છે એવી રીતે બે દાખલા તમારે મુદ્દાસર ગણવાના, ને આવડશે, જરૂર તમને આવડશે, મને આશા છે કે તમે લખી શકશો, બરાબર? હવે 5મું જુઓ, હરેશે 63 રૂપિયા 50 પૈસાની ટિકિટ લેવા માટે 100 રૂપિયા આપ્યા, તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા આપે છે? મિત્રો અહીંયા આગળ જ્યારે પણ મોટી રકમ આવે ત્યારે એને ઉપર લખાય, અને નાની રકમ આવે ત્યારે નીચે લખાય. એને ટિકિટ ખરીદી, ટિકિટની કિંમત છે 63 ને 50, અને 100ની નોટ આખી આપી તો 100 ઉપર લખવાના અને નીચે 63 50 આપવા, પણ જેનું તેનું ખાનું એના નીચે લખવાનું. એકમની જગ્યાએ એકમ, દશકની જગ્યાએ દશક, એટલે ખાનું જોતાં બહુ જ ધ્યાન રાખવાનું, બરાબર?
તો અહીં 100 રૂપિયામાંથી 63-50 ગયા તો કેટલા વધશે? તો 36-50 રૂપિયા કુલ પાછા આપશે. બરાબર, અહીંયા ગણી જુઓ. નિમુ પાસે 100 રૂપિયા લઈ તે મિત્રો સાથે બજારે ગયો. તેણે ત્યાં 57 રૂપિયાનું બેટ ખરીદ્યું. આડે તે જુદા ચશ્મા અને 22 રૂપિયા. જો હવે તમે જોશો તો કેટલા રૂપિયાની જરૂર પડશે? હંમેશા આપણે પૈસા લઈ છીએ એટલામાં જ કરવું જોઈએ. પણ ઘણી વાર આપણે અહીં આગળ શું કરીએ કે મિત્રો સાથે જઈએ અને પછી આપણે મિત્રોને માગવાનો વારો આવે છે. પણ ઘણી વખત એવું થાય અને સારી વસ્તુ એટલે લઈ લેવાય તો મિત્રો પહેલાં આપણે બિલ ચૂકવતા નથી એટલે ધ્યાન રાખો પૈસાને અડવાનું નહીં. એટલે પહેલાં ખરીદી વધતા કરી દેવાનું. એટલે 57નું બેટ, 38ના ચશ્મા, 22ની ટોપી, એટલે એનો સરવાળો જેવી રીતે એ આપણને કેવી રીતે ગણી આપે દુકાનવાળો. બરાબર, બિલ આપે ને તો અહીંયા ગણી 117નું બિલ થયું. હવે 117નું બિલ થયું અને એની પાસે તો 100 જ રૂપિયા હતા. એટલે 70 રૂપિયા તો આપણને માગવા પડે ને. તો આપણે પછી કોની પાસે માગીએ? આપણા મિત્ર હોય એને કહીએ ભાઈ 70 રૂપિયા તો આપતો. એટલે આપણે શું કરવાનું? 117 બિલ હોય એમાંથી 100 રૂપિયા કાપ્યા એટલે 70 રૂપિયા માગવાની જરૂર પડી. ખાલી સ્થાન પૂર્ણ કરીને રસીદનું બિલ બનાવો. બરાબર, રસીદ રજીસ્ટ્રેશનરી સ્ટોર રાણી અમદાવાદ, અહીં કે ક્રમ વિગત નંગ ભાવ પ્રતિ નંગ અને રૂપિયા પૈસા. બરાબર, તો એક પેન લીધી 2 નંગ અને 15 રૂપિયા થાય છે એનો ભાવ 15, તો અહીં આગળ 30 થાય. બરાબર, 30 રૂપિયાને 0 પૈસા. નંબર 2માં પેન્સિલ કેટલા રંગ લીધા? 3 અને એનો ભાવ છે 2.50. તો આપણે 3 લીધા એટલે કેટલા થાય? 7 રૂપિયા 50 પૈસા. અહીં ત્રીજામાં જુઓ નોટબુક 3 લીધી તો 1 ના 20 રૂપિયા છે એટલે 60 રૂપિયા થાય. બરાબર, નંબર 5માં જુઓ માપપટ્ટી 4.50. બરાબર, 1નો ભાવ તો 18 રૂપિયા થાય. અહીંયા આગળ 6 રબ્બડ 10 નંગ લીધા અને 1 રૂપિયાનું છે એટલે 10 રૂપિયા થાય. નંબર 7માં ફાઇલ 1 તો 15 રૂપિયા થાય તો 75 રૂપિયા થાય. બરાબર, અહીં કર્ણાવતી જનરલ સ્ટોર વાઘોડિયા રોડ વડોદરા. બરાબર, આ એના જેવું જ છે. નંબર 1માં દડો 2 નંગ લીધા આપણે એટલે 2 લખવાના છે. પ્રતિભાવ કેટલો છે? તો 15 અને રૂપિયા 30 રૂપિયાને 00 પૈસા 2 રૂપિયા. 2 નંબર રમકડું ગાડી 2.17.50 તો 35 રૂપિયા થાય. કેટલા થાય? 35 રૂપિયા. નંબર 3માં ચોકલેટ 3 નંગ તો 1નો ભાવ કેટલો હશે? એ લોકોએ 15 કીધું તો 3 કીધું તો આપણે 15 ભાગ્યા 3 કરીએ તો 5 છે બાબા એટલે 5. બરાબર, નંબર 4માં ચશ્મા 2 કરી દે અને એનો ભાવ શું છે? 42 રૂપિયા 50 પૈસા તો 85 રૂપિયા આપવા પડે. બરાબર, અહીં ટોપી અહીં 37.50 શું છે એનો ભાવ અને 112 રૂપિયા ચૂકવ્યા છે તો કેટલા નંગ હશે? 3. ચલો, 6માં બિસ્કિટ 4 છે અને 50 રૂપિયા આપ્યા છે તો આપણે ભાગાકાર કરી દઈએ 50 ભાગ્યા 4 તો 12 રૂપિયા 50 પૈસા થાય. બેલ્ટ અહીં આગળ નંગ ખબર નથી અને 30 ને 60 છે તો 30 આપણે ભાગી દઈએ 60 તો તરત આપણને વેચવા હોય એટલે બેલ્ટની કિંમત 2 રૂપિયા. તો નીચે દુકાનમાં ચીજ વસ્તુઓના નંગ દીઠ આપેલા છે તેના આધારે પ્રશ્નના જવાબ લખો. બરાબર, અહીં આગળ મિત્રો જુઓ કે બધા ચિત્રોના આપેલા છે અને બધી વસ્તુ આપેલી છે એના ભાવ લખેલા છે. એ ભાવ વ્યવસ્થિત જોઈ લેવાના. બરાબર મિત્રો, ચલો હવે હવે ખાલી જગ્યા આપણે ભરીએ. નંબર 1માં જુઓ રમકડાના જીરાફ અને 1 રમકડાના કારના કુલ કેટલા રૂપિયા થાય? તો 21 રૂપિયા 50 પૈસા. 1 ભમરડો 2 નોટબુકો કુલ કિંમત કેટલી થાય? તો 12 રૂપિયા. 1 ઢીંગલી અને 2 પેન્સિલની કુલ કિંમત કેટલી થાય? તો 13 રૂપિયા. 2 રમકડા જીરાફ અને 2 રમકડાની કુલ કિંમત કેટલી થાય? તો 14 રૂપિયા. મેં સામે દાખલા કરીને સમજાયેલો જ છે. 3 પેન્સિલ અને 3 ચોકલેટના કુલ કેટલા રૂપિયા થાય? 9. 2 બિસ્કીટના પેકેટ અને 4 કેળાના કુલ કેટલા રૂપિયા થાય? તો 15 રૂપિયા.